રાજકોટના જસદણમાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવારી પ્રક્રિયા હાથ ધરી ત્યારે હવે દાવેદારોમાં લાલજી મીરનું નામ પણ સામે આવ્યું છે. પસંદગી પ્રક્રિયા દરમિયાન લાલજી મીરના નામ પર ચર્ચા કરવામાં આવી. મહત્વનું છે કે લાલજી મીરે થોડા સમય પહેલા જ ભાજપ સાથે છેડો ફાડ્યો. ગઈકાલે પણ પ્રભારી રાજીવ સાતવે 10 દાવેદારોને સાંભળ્યા ત્યારે ઉમેદવારોની પસંદગી મામલે હવે કોંગ્રેસ પણ મૂંઝવણમાં છે. મહત્વનું છે કે લાલજી મીર ધંધુકાથી ભાજપના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તો આખરે કોંગ્રેસનો દાવેદાર કોણ તેને લઈને સૌની નજર કોંગ્રેસ પર રહેલી છે. હજુ સુધી કોઈ નામ સામે નથી આવ્યું. તો જસદણ પેટા ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કોંગ્રેસ ખુદ ઉમેદવારો નક્કી કરવાની મથામણમાં ગૂંચવાઈ ગઈ છે. જ્ઞાતિ આધારિત સમીકરણોને લઈને કોંગ્રેસ હવે ઉમેદવારો નક્કી કરવામાં અટવાઈ પડી છે. કોળી સમાજની બેઠક પર પાટીદાર ઉમેદવાર ઉતારવાની હોડને લઈને કોંગ્રેસ હવે અસમંજસમાં છે. મહત્વનું છે કે જસદણ બેઠક પર 93,710 કોળી સમાજના મતદારો તો પાટીદાર સમાજના 57,400 મતદારોનું પ્રભુત્વ છે. સોમવારે ઉમેદવાર અંગેની ઘોષણા ન થઈ આજે ફરી એક વખત નામ પસંદગીનો સિલસિલો યથાવત રહ્યો. એક બાદ એક નામ સામે આવી રહ્યા છે. જાણે કે હવે કોંગ્રેસ પણ નામ નક્કી કરવામાં ગૂંચવાઈ ગઈ છે. ભાજપના ઉમેદવારો નક્કી છે આ તરફ. કોંગ્રેસ કોને ઉભા રાખે છે તેના પર સૌ કોઈની નજર. સાથે જ રોકાઈશ એક બ્રેક માટે.